અભ્યાસક્રમ માં છે તો અહીંયા ટેક્સ્ટ ઉપર તમે જોઈ શકો છો પંડિત છે પંડિત ને માથે ચોટલી છે તેમના હાથમાં છત્રી છે અહીંયા એક તમે ટેક્સ્ટ ઉપર તમને ડ્રોઈંગ આપેલું છે એ પ્રમાણે સૌ પહેલા આપણે કાવ્ય ને પોએમ ને ગાઈશું પંડિત ચાલ્યા જાય છે તૂટી ટાળ
પંડિત ચાલે જાય છે તમારો પોયમ અહીંયા કમ્પ્લીટ થાય છે ફરીથી સૌ પ્રથમ એક વખત ગાઈ લઈએ આપણે પંડિત ચાલે જાય છે પંડિત ચાલે જાય છે પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલે જાય છે માથેને ડાલ કુને ચૂંટણી ફરર થાય છે આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલે જાય છે પૂંછ જેવી મૂછો એની ગાગર જેવી ફાંદ છે આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે ટપાક દઈને કેરી તૂટી ડાલ કે અથડાય છે આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે બાગા જેવા ફાંફા મારે ગદેડે અથડાય છે પંડિત ચાલે જાય છે પંડિત ચાલે જાય છે તો અહીંયા આપણે પોયમ કમ્પ્લીટ થાય છે પાછળ તમારી ટેક્સ્ટબુકમાં ડ્યુવર્ડ્સ અને ઘોસરી આપેલી છે તમારે નોટબુકમાં કોપી કરવાની છે આગળ છે સ્વાધ્યાય ક્વેશ્ચન આન્સર પંડિતે પગમાં શું પહેર્યું છે પંડિતે પગમાં શું પહેર્યું છે તો આપણે પોયમમાં જોયું કવિતામાં જોયું કે જૂના જોડા પહેરે છે શું પહેરે છે જૂના જોડા એટલે ચપ્પલ પંડિતની ફાંદ એટલે કે જે પેટ છે તાન છે કોના જેવી છે ગાગર જેવી તો પંડિતની ફાંદ ગાગર જેવી છે પંડિત કોની સાથે અથડાય છે તો ગધેડા સાથે કોની સાથે ગધેડા સાથે તો આપણે પંક્તિ પૂર્ણ કરો એ તમારે ટેક્સ્ટબુકમાંથી કોપી કરવાની છે વચન પર લો આપણે આગળ ગ્રામર પોઈન્ટ જોઈ રહ્યા તો એ રીતે જે અહીંયા પંડિત તો પંડિતો મૂછો તો મૂછ આંખો તો આ ગધેડું તો ગધેડા આગળ તમારે ચેપ્ટર નથી પણ ગ્રામર પોઈન્ટ ધ્વનિદર્શક શબ્દો ધ્વનિદર્શક શબ્દો આપેલા છે તમને કે જે સડસડાટ ખડખડ એવો અવાજ આવે છે ને તો ધ્વનિદર્શક છે આપણે તો જાંડા પાંદડાનો અવાજ કે સડસડાટ જાંડા પાંદડાનો અવાજ સડસડાટ વાદળોનો અવાજ હોય તો ગડગડાટ વીજળીનો કડકડાટ કહીએ છીએ આપણે આ બધા શબ્દો કેવા છે ધ્વનિદર્શક શબ્દો છે રેલગાડીનો ખડખડાટ રેલગાડીનો ખડખડાટ અવાજ તો આ રીતે શબ્દો તમને નીચે ટેક્સ્ટબુકમાં આપેલા છે પેજ નંબર 53 પર શબ્દો બોલો લખો અને ધ્વનિદર્શક શબ્દની ફરતે સર્કલ એટલે કે રાઉન્ડ કરવાનું છે સર સર ઘર ઘર જ્યાં શબ્દ આપેલો છે ત્યાં શું કરવાનું છે તમારે સર્કલ કરવાથી તમારે ટેક્સ્ટબુકમાં આવે છે તમને પીડીએફ દ્વારા મોકલી